Hello everyone, my name is Sandeep Soni from Tesca Spoken English and Health Academy. કોફી પીવાની હજુ બાકી છે, કોફી થોડીક હજુ બનાવવાની પણ બાકી છે, ગેસ્ટ આવે છે, મારે હજુ બિલ ભરવાનું પણ બાકી છે, ઇંગ્લિશ શીખવાનું પણ બાકી છે. તો જ્યારે આવા ગુજરાતીમાં વાક્ય હોય અને ઇંગ્લિશમાં બોલવા હોય તો તમે કેવી રીતના બોલી શકો છો? તો આના માટે આપણે યુઝ કરીશું એમિઝાન પ્લસ યેટ પ્લસ ટુ બી એન્ડ પ્લસ વી થ્રી, એટલે ક્રિયાપદનું થર્ડ ફોર્મનું રૂપ. તો કોફી પીવાની બાકી છે તો આપણે આને ઇંગ્લિશમાં બોલવું હોય તો કેવી રીતના બોલી શકીએ? કોફી ઇઝ યેટ ટુ બી ડ્રંક. બિલ ભરવાનું બાકી છે, આને ઇંગ્લિશમાં કેવી રીતના બોલી શકાય? બિલ ઇઝ યેટ ટુ બી પેઇડ. ઇંગ્લિશ શીખવાનું મારે બાકી છે, તો મારે બાકી છે તો તમે આઈ નો યુઝ કરી શકો છો. આઈ એમ યેટ ટુ બી લર્ન્ડ ઇંગ્લિશ. શાકભાજી ખરીદવાના પણ બાકી છે, તો વેજીટેબલ્સ આર યેટ ટુ બી બોટ. થેન્ક યુ ફોર વોચિંગ ટેસ્કા સ્પોકન ઇંગ્લિશ.